નમસ્કાર, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોઈ પણ વ્યક્તિને પૈસા કાઢવા માટે આજે બેંકમાં નથી જવું પડતું, કારણ કે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ દર્શક મિત્રો. સાથે જ જો એટીએમમાંથી ગમે તે સમયે પૈસા ઉપાડવા હોય તો આપણે ઉપાડી શકીએ છીએ. તો કદાચ એમ વિચારીએ કે પાણી માટે પણ આવું થઈ શકે, તો કારણ કે જેમ ઉનાળો આવે ને એટલે પાણી માટે કેટલાય લોકોને વલખા મારવા પડતા હોય છે તેવી ખબરો આપણી સામે આવતી જ રહે છે. એવા સમયે જો પાણીનું એટીએમ હોય તો કેટલું સારું પડે. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને માત્ર થોડા પૈસામાં જ પાણી મેળવી શકાય. શું આવું ખરેખર શક્ય છે? આવું થઈ શકે છે? અમે શું વાત કરી રહ્યા છીએ? આવા અનેક સવાલો આપના મનમાં થતા હોય તો આપને જણાવી દઈએ કે આવું ખરેખર શક્ય છે, આવું બની ચૂક્યું છે, આ એક હકીકત છે અને તે પણ બન્યું છે આપણા ગુજરાતમાં. જી હા દર્શક મિત્રો, ગીર ગઢડામાં પાણીનું એટીએમ મૂકવામાં આવ્યું છે, જે ખબર આવી છે સામે, જેમાં 5 રૂપિયામાં જ લોકોને મળે છે શુદ્ધ પીવાનું પાણી. વાત કરીએ ગીર ગઢડાના આ ગામની, કે જે પાણીના એટીએમના કારણે તો આવ્યું ચર્ચામાં, સાથે જ આ ગામ સીસીટીવી કેમેરા, બોર, પાણીની સહિતની જે સુવિધાઓ છે તેનાથી છે સજ્જ. દર્શક મિત્રો, ગીર ગઢડા તાલુકાનું છે એક નાનકડું ગામ. તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર ગીર જંગલ જે છે તેની બોર્ડર નજીક આવેલા બેડિયા ગામની જે અમે વાત કરી રહ્યા છે, અહીં અંદાજિત 2500ની વસ્તી ધરાવતું આ ગામ જે છે ને તે ગીરની નજીક આવેલું હોવાને કારણે સિંહોની લટાર તો અવારનવાર અહીં જોવા મળતી હોય છે તેમ કહેવાય છે. સાથે જ આ ગામની સ્વચ્છતા સાથે લોકોની સુખાકારી માટે આ ગામ છે સુવિધાઓથી સજ્જ તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ પીવાના પાણીની સમસ્યા હોવાને કારણે ગામના સરપંચે, જે સુરેશ હડિયા નામના સરપંચ છે આ ગામના, તેમના દ્વારા લોકોને પીવાના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે એટીએમ, પીવાના પાણીનું એટીએમ જે છે તે 2 માસ પહેલાં સરકારની ગ્રાન્ટમાંથી ગામમાં લોકોને ફિલ્ટરવાળું ઠંડુ પાણી મળી રહે, શુદ્ધ પાણી, તે માટે આ પાણીનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું દર્શક મિત્રો, તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ પાણીના એટીએમમાં ફક્ત ને ફક્ત ₹5 સિક્કો નાખવાથી 10 લિટર શુદ્ધ ઠંડુ પાણી, જગ ભરાય તેટલું શુદ્ધ ઠંડુ પાણી લોકોને મળી રહે છે. ગામ લોકો આ એટીએમમાં પાણી ભરવા માટે જ્યારથી આ એટીએમ બન્યું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે તેવું ખબરો મુજબ સામે આવ્યું છે. એટલું જ નહીં દર્શક મિત્રો, આ ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ પણ આખા ગામના લોકોએ કરેલ છે તેવું જાણવા મળી રહ્યું છે. અને જેના ભાગરૂપે 350થી વધુ વૃક્ષો ગામોમાં વાવેલા છે. હવે આ વૃક્ષોને ટપક પદ્ધતિથી રોજ પાણી પીવડાવવામાં આવે છે, જે માટેનો ખર્ચ અંદાજિત એમ તો થાય ₹20,000, પરંતુ આ ગામના લોકોએ શું કર્યું છે તે જાણીને આપ પણ દર્શક મિત્રો વખાણ કરતા નહીં થાકો. આપને જણાવી દઈએ કે એટીએમમાં ફિલ્ટરવાળું પાણી ભરાય ત્યારે 30% જેટલું પાણી જે હોય છે તે વેસ્ટેજ થતું હોય છે. એવામાં આ વેસ્ટેજ પાણીનો ઉપયોગ ગ્રામજનો કરી રહ્યા છે ટપક પદ્ધતિ દ્વારા વૃક્ષોના ઉછેર માટે. આપે બરાબર જ સાંભળ્યું. સાથે જ આપને જણાવી દે, ખબરો અનુસાર ગામમાં હાલ 12 જેટલા સીસીટીવી કાર્યરત છે અને હજુ પણ 26 જેટલા સીસીટીવી લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાની ખબર છે. દર્શક મિત્રો, આ ગામની આટલી બધી આપણે ચર્ચા કરી, વખાણ કર્યા, પ્રશંસા થઈ રહી છે, તો આ ગામના લોકોનું આ મામલે શું કહેવું છે તે પણ જાણી લઈએ. રિપોર્ટ અનુસાર આપને જણાવી દઈએ કે ગામના લોકોનું એમ કહેવું છે કે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી બેડિયા ગામને આદર્શ બનાવવાનું છે અને આગામી 1-2 વર્ષમાં બેડિયા ગામને એવું બનાવી દઈશું કે લોકો શહેરમાંથી નિહાળવા અને માર્ગદર્શન માટે અહીં પહોંચશે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા આગામી 1 વર્ષમાં કયા કયા વિકાસના કામ કરવા છે ને તેનું આગોતરું આયોજન પણ અહીં કરી નાખેલ છે તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. અહીં પંચાયત ઓફિસ સોલારયુક્ત છે, જેથી સરકારની વીજળીનો થઈ શકે બચત. હવે આ ગામના સરપંચનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો દર્શક મિત્રો, એવા અહેવાલો છે કે આ ગામના સરપંચનું એમ કહેવું છે કે અમારા ગામમાં પાણીની મોટી સમસ્યા હતી, હાલ અમારે રાવલ જૂથ યોજના હેઠળ ગામમાં 5 દિવસે પાણી આવે છે. ગામના તળ ખૂબ ઊંડા હોવાથી 700 ફૂટ પાણી આવે તો નસીબ, તેમ છતાં પણ અમારા દ્વારા આયોજન કરવામાં આવેલો હોવાથી ગામની મહિલાઓને પાણી ભરવા માટે જ્યાં ત્યાં ભટકવું નથી પડતું. આ પાણીની સમસ્યા હલ કરવા માટે આગામી સમયમાં હજી અમે તળાવો બનાવવાનું નક્કી કર્યું છે કે જેથી કરીને તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી પાણીના તળ ઊંચા આવે અને પાણીની જે સમસ્યા છે તે કાયમી ધોરણે ઉકેલ આવે તેનો. આમ દર્શક મિત્રો, જોવા જઈએ ને તો બેડિયા ગામ સહિયારો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, આ સહિયારા પ્રયાસો દ્વારા
વિકાસના કામો કરીને હરિયાળું ગામ બનાવવાના સંકલ્પને સાર્થક કરશે તેમ કહેવાય છે. ગામના લોકોનું એમ કહેવું છે, તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે, કે અમારા ગામના સરપંચે ગામમાં સારા વિકાસના કામો કર્યા છે અને તમામ સુવિધાઓથી સજ્જ છે આ ગામ. ગામની મહિલાઓને પાણી ભરવા માટે કંઈ આમ તેમ ભટકવાની જરૂર નથી પડતી. ગામમાં જ લોકોને પીવાનું પાણી મળી રહે છે. ગામમાં સીસીટીવી કેમેરા ફિટ કરેલ છે. આ ઉપરાંત સિંહો તો આવે જ છે. કોઈ દિવસ ચોરીનો બનાવ પણ અહીં બન્યો નથી. એટીએમ મશીન જે પાણીનું અહીં મૂકવામાં આવ્યું છે તેમાં 5 રૂપિયા નાખીએ એટલે 10 લિટર પાણી ભરી લઈએ છીએ અને વધારાનું પાણી વૃક્ષોમાં ટપક પદ્ધતિ કરેલ છે તેમાં પાણી વૃક્ષોને આપવામાં આવે છે. વિકાસના કામો એટલા થયા છે ને કે ગોકુળિયું ગામ બેડિયા એવું બનાવ્યું કે કશું અહીં ઘટી ન શકે. શું કહેશો દર્શક મિત્રો આ અનોખા ગામ અંગે? પાણીનું એટીએમ ધરાવતા આ ગામને લઈને ચારેકોર ચર્ચાઓ થવા પામી છે. તમારું આ એટીએમ જે છે પાણીનું તેના અંગે શું કહેવું છે? આ ગામ અંગે શું કહેવું છે? અનોખા ગામ અંગે આપણા ગુજરાતના આપ શું કહી રહ્યા છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.